ભગવાન વિજય પ્રાપ્ત કરીને જયારે પાછા આવ્યા ત્યારે રાજા પ્રસેનજીત ની દીકરી હતી પ્રભાવતી, કે જેને નક્કી કર્યું તો પરણીશ તો પાર્શ્વકુમાર ને, નહીં તો જિંદગીભર કુંવારી રહીશ. પ્રસેનજીતે કીધું કે લગ્ન કરીને જાઓ. ત્યારે પાર્શ્વકુમાર કહે છે, યુદ્ધ કરવા આવ્યો છું, લગ્ન કરવા નથી આવ્યો. બચ્ચે કોઈ યુએસએ ભેજતે હો ના? ક્યો ભેજતે હો? પઢાઈ કરને કો? સબ કુછ કરકે આ જાતા હૈ, સબ કુછ. શું પરમાત્મા છે? મારા બાપે મને યુદ્ધ કરવા મોકલ્યો છે, કઈ લડાઈ લગ્ન કરવા નથી મોકલ્યો, લડાઈ કરવા મોકલ્યો છે. લડાઈનું કામ પૂરું થઈ ગયું, લગ્નની વાત મારી સાથે નહીં કરવાની, મારા મા બાપ સાથે કરવાની. તીર્થંકર જેવા આત્મા પણ મા બાપના આટલા વિનય કરતા હોય આપણો કેટલો હોવો જોઈએ. પ્રભુ પાછા આવ્યા, પ્રભાવતી સાથે પ્રભુના લગ્ન થયા, અને હવે પરમાત્મા લગ્ન પછી ઉદાસીન ભાવે સંસારના સુખો ભોગવતા ભોગવતા દિવસો પસાર થઈ રહ્યા છે. એમાં એક દિવસની વાત છે, પ્રભાવતીની સાથે બેઠા હતા. નગરના લોકો જઈ રહ્યા છે ગામની બહાર, શા માટે ક્યાં જઈ રહ્યા છો? આ હાથમાં પૂજાપાના થાળ છે, શું છે? બહાર એક તાપસ આવ્યો છે, તપ કરી રહ્યો છે, એની પૂજા કરવા હું પણ આવું. ઘોડે ચડીને પરમાત્મા ગયા, જોયું કમટ તાપસ તપ તપી રહ્યો છે, પણ અંદર અગ્નિમાં કોણ જલી રહ્યો છે? પ્રભુએ કીધું, આ તપ ના કહેવાય, ઘોર હિંસા છે. તમે રાજકુમાર છો, તમને શું ખબર પડે? તમને ઘોડા ચલાવતા આવડે, હાથી ચલાવતા આવડે, યુદ્ધ કરતા આવડે, તપ તમને ના ખબર પડે, અમને ખબર પડે. અરે ભાઈ, આ કાષ્ઠની અંદર એક સર્પ જલી રહ્યો છે. બે ટુકડા થયા, અંદરથી એક સર્પ બહાર આવ્યો, નૌકાર મંત્ર સંભળાવ્યો, અને સર્પ મરીને કોણ થયો? આવો એક ભગવાન જેવા ભગવાન પણ કોકને મૃત્યુ સમયે શું સંભળાવે છે? તમે આજ સુધીમાં કોઈને સંભળાવ્યો? અંતિમ સમયે કોઈને નૌકાર સંભળાવ્યો? કૂતરો હોય તો કૂતરો મરવાના ટાઈમે હોય ને, એને નૌકાર સંભળાવો, એનો પરલોક સુધરી જશે. કોઈ બિલાડી, કોઈ કૂતરો, કોઈ ગાય, અરે કોઈ માણસ પણ મરતો હોય તો એને મરતી વખતે નૌકાર સંભળાવો, પરલોક સુધરી જાય, નૌકારમાં તાકાત. પરમાત્મા પ્રભાવતીની સાથે એક વખત ઉદ્યાનમાં ગયા. અભી પ્રભુ કી શાદી હુઈ હૈ, અર ભગવાન એકદા પ્રભાવતી કે સાથ ઉદ્યાન મેં હૈ, અર પ્રભુ કે સામને એક ચિત્ર આયા. वो कौन सा चित्र था? निमराजुल का एक निमित्त था. यह देख करके ही भगवान वापस लौट गए, मवामा को बता दिया, तेरी इच्छा पूरी हो चुकी शादी की, अब मेरी इच्छा शुरू होती है. अभी संसार के अंदर एक सेकेंड, एक मिनट, एक क्षण, एक पल मैंने रस्ता. मवामा की आंखों में अश्रु की धारा. बेटा, बड़े तो हम हुए, तू कहां जा रहा है? जाना तो हमें चाहिए, लेकिन हम असक्त है, तेरे जैसा वैराग्य हमारे में नहीं है, अब तुझे जाना ही है. आयुष्यमान भव, दीर्घायुर भव, निरोगी भव, यशस्वी भव. માતા પિતા કે આશીર્વાદ લેકર વહી ચવન કા દિન, યાની કે ચૈત્ર વ ચોથ, ગુજરાતી ફાલ્ગુન વ ચોથ કે દિન, વારાણસી નગર કે નર ઓર નારીઓ કે બીચ સે ભગવાન પાર્શ્વનાથ સિવિકા મેં બેઠ કર, નગર કે બહાર આશ્રમ પદ નામ કા ઉદ્યાન હૈ, અશોક વૃક્ષ હૈ, વહાં આકે ખડે રહ ગયે. દેહ કે ઉપર સે અલંકાર છોડ દીએ, धीरे धीरे आवरण भी निकाल दिए. प्रभु का दाया हाथ मस्तक के ऊपर गया, प्रभु ने पंचमुष्टि लोच कर दिया. करेमी सामायम, यावत जीव का
नमो सिद्धानम बोल करके चारित्र जीवन का स्वीकार किया। यह प्रभु का तीसरा कल्याणक है और उसी समय प्रभु को चौथा ज्ञान, कौन सा ज्ञान है, मना प्रयोग ज्ञान उत्पन्न हुआ। जैसे ही दीक्षा कल्याणक हुआ, बोल पार्श्वनाथ।